કચ્છમાં ગુલાબ વાવાઝોડાની અસર તરે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભુજ તાલુકાના કોટડા ચકારમાં વીજળી પડવાની ઘટના પણ બની હતી. કચ્છમાં ગુલાબ વાવાઝોડાની અસર તરે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભુજ તાલુકાના કોટડા ચકારમાં વીજળી પડવાની ઘટના પણ બની હતી. જોકે વીજળી ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા પર પડતા શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. વીજળીના કારણે આગ લાગતા ભારે નુકસાન થવા પામ્યું હતું. ગોડાઉન માલિકના જણાવ્યા પ્રમાણે દાડમના બોક્સમાં પેકિંગ માટે વપરાતા કતરણના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના કારણે 17-20 ટન માલ બળી ગયો હતો. ગત મોડી રાત્રે માંડ આગ કાબૂમાં આવી હતી. આગના કારણે 20-1 લાખનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. ગોડાઉન ઉપરાંત આ પંથકમાં ડુંગરાળ વિસ્તારોમાં પણ કૃષ્ણ ભગીરની ત્રાટકી હતી. ગોડાઉન માલિક દ્વારા સરકાર સમક્ષ નુકસાનની સહાયની પણ માંગ કરાઈ છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. નામ અને પરિચય તમારો? મારું નામ પરમાર અરવિંદ જીસોલાલ છે. હું ચકાર કુટરાનો વતની છું અને ગોડાઉન મારો જે કતરણનું છે, જેનું દાડમનું કામ કાજ છે, દાડમમાં કતરણ યુઝ થાય છે. ચકાર ભેળમાતા ચોકડી ઉપર ગોડાઉન છે, જેમાં કાલે સાંજે 5:30 આજુબાજુ વરસાદના આગમનથી વીજળીના તડાકા ભડાકા સાથે જે વરસાદ પડેલ અને વીજળી જે મારા સીસીટીવી કેમેરા લાગેલ પડ્યા છે તેના ઉપર પડતા અંદર શોર્ટ સર્કિટ જાગી અને પૂરો માલ અંદર પડેલ છે. જે 20-17-20 ટન માલ પડેલ હતો અને માલ મટીરિયલ મશીન અને ગોડાઉન પૂરો આખો બળી ગયો, જેનાથી અમે કાલે પધ્ધર પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ ભુજ અને બોલાવી અને રાત્રે 2 વાગે હુંડાણી નગરપાલિકામાંથી બોલાવેલ અને રાત્રે 2 વાગે હુંડાણી ઓજાવ્યો. બહુ હેરાન થયા અને માલ બધો નુકસાન થયેલ છે. આશરે કેટલો નુકસાન થયો હશે? 20-22 લાખની આજુબાજુ છે. હવે સરકાર તરફ શું આશા રાખશો આપ? સરકાર પાસે આશા છે કે જી એને યોગવાઈમાં આવતું હોય તો થોડુંક સહાય સહકાર આવે દે, જેથી હું આગળ કંઈક ભવિષ્યમાં કંઈક કરી શકું, નહીંતર મારી હાલત ખરાબ થઈ જશે. કારણ કે અવારનવાર 2 વર્ષથી હું દાડમમાં જોડું છું. ગયા વર્ષે પણ મારું દાડમમાં નુકસાન હતું બહુ જબરે ભાઈએ અને આ વખતે પણ ચોમાસામાં થયેલ છે. તો વિનંતી કરું છું.